આ વચ્ચે સમાચાર રાજકોટથી કે જ્યાં પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવની સામે વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને સાયકલ લઈને જનરલ બોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટર પહોંચી રહ્યા હતા અને તેમની અટકાયત કરવામાં આવી રહી છે તેમને રોકવામાં આવી રહ્યા છે ભાવ વધારાનો વિરોધ કરી રહ્યા છે આ તમામ વિપક્ષના કર્મીઓ તો પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી છે જેના સીધા દ્રશ્યો આપણે દર્શાવી રહ્યા છીએ પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે છેલ્લા 23 દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે આ સાથે ખેડૂતો માટે જે સબસિડી માંગવામાં આવી હતી તેને લઈને પણ ડેપ્યુટી સીએમએ ક્લિયર કરી દીધું છે કે ખેડૂતોને હાલ સબસિડી આપવાનો કોઈ વિચાર નથી તે મુદ્દે વિચારણા નથી કરવામાં આવી અને એક તરફ જનતાને પણ સતત વધતા ભાવથી મુશ્કેલી થઈ રહી છે લોકશાહી ક્યાં પ્રકારની ચલાવી રહી છે આ સરકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્મોની પોલીસ વર્તી રહી છે કોર્પોરેટર રાજ્ય સેવકની વ્યાખ્યામાં આવે છે તો રાજકોટમાં જનરલ બોર્ડની જે મીટિંગ હતી ત્યાં કોંગ્રેસના કોર્પોરેટર સાયકલ લઈને પહોંચ્યા અને આજે સવારે પણ રાજકોટમાં ઘોડા પર બેસીને વિપક્ષે વિરોધ દર્શાવ્યો હતો કારણ કે જે રીતે મોંઘવારીનો માર એક તરફ કોરોનાને કારણે મહામારીને કારણે બેરોજગારીનું પ્રમાણ પણ વધી રહ્યું છે ધંધા રોજગાર ઠપ થઈ ચૂક્યા છે તે વચ્ચે પેટ્રોલ ડીઝલના વધતા ભાવ પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ અને વિરોધ કરતા સ્થાનિક પોલીસ છે તેમના દ્વારા જે કોર્પોરેટરો છે તેની અટકાયત કરવામાં આવી છે ત્રણ જેટલા જે કોર્પોરેટરો છે તેની અટકાયત કરવામાં આવી છે સાથે સાથે કોંગ્રેસના નેતા જે અશોકસિંહ છે તેમની પણ અટકાયત કરવામાં આવી છે અને હાલ તમામને અહીંથી લઈ જવામાં આવ્યું છે મહત્વનું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે વધારો થયો તેને લઈને કોંગ્રેસ દ્વારા આજે વિરોધ છે તે વિરોધ કરવામાં આવ્યો છે સાયકલ લઈને તમામ કોર્પોરેટરો છે તે અહીં પહોંચ્યા હતા અને તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે ટૂંક સમયમાં જનરલ બોર્ડ થશે અને જનરલ બોર્ડમાં જરૂરથી આખી જે ઘટના છે તે ઘટનાના પડઘા પડી શકે છે જે રીતે જે કોંગ્રેસના કોર્પોરેટરોને અટકાયત કરવામાં આવી છે તેને લઈને વિરોધ છે તે પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે અત્યારે જનરલ બોર્ડની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા અહીં છે વિરોધ છે તે વિરોધ પણ કરવામાં આવ્યો છે કોંગ્રેસના કોર્પોરેટરો છે આપણે તેની સાથે વાત કરીશું શું કહેશો આપ જે રીતે જનરલ બોર્ડ પહેલા કોંગ્રેસના કોર્પોરેટરોની અટકાયત કરી છે કઈ રીતે જોવો છો આ હિટલરશાહી છે પ્રજાનો આવાજ દબાવવા માટે અને જે નગરસેવકો ચૂંટાયેલા છે અત્યારે જનરલ બોર્ડના સમય જયારે આવ્યા છે સાયકલ ઉપર ત્યારે એ લોકોની ધરપકડ કરવાનો ગેરવ્યાજબી છે ગેરબંધારણ છે જનરલ બોર્ડમાં આ મુદ્દો ઉઠાવવામાં આવશે 100% ઉઠાવવામાં આવશે બેન તમે શું કહેશો જે રીતે કોંગ્રેસના કોર્પોરેટરની અટકાયત કરી છે તેને અમે કોંગ્રેસના કોર્પોરેટર આજે જનરલ બોર્ડમાં આવ્યા હતા કોઈ સાયકલ સવારીમાં આવ્યા કોઈ ગાડીમાં આવ્યા કોઈ સ્કૂટરમાં આવ્યા તો આજે જે સાયકલ સવારીનું પાર્કિંગ કરતા હતા બોર્ડની હોલની અંદર તો પોલીસે અટકાયત કરી છે ઈ ગેરવ્યાજબી કહેવાય અમારી માથે ખોટે ખોટી આવી રીતે માસ છે અમારી માથે ખોટી આવી રીતે એને અટકાયત કરી અમારા કોર્પોરેટરોને આજે અમારા જનરલ બોર્ડની અંદર ગેરહાજરી પુરાવી છે અને અને આવી રીતે લઈ જવાની પોલીસે ખૂબ જ ખોટી હરકત અમારી માથે કરી છે અમે જનરલ બોર્ડમાં ખાસ પ્રશ્ન આજે ઉઠાવવાના છીએ સ્પષ્ટપણે જનરલ બોર્ડમાં આનો વિરોધ છે તે વિરોધ કરવામાં આવશે ત્યારે કોંગ્રેસના કોર્પોરેટરો છે તે અહીં જઈ રહ્યા છે અને જે પોતાનો વિરોધ છે તે વિરોધ પણ નોંધાવી રહ્યા છે બેન શું કહેશો કોંગ્રેસના કોર્પોરેટરની અટકાયત કેટલી ગંભીર બાબત શું આજે કોંગ્રેસના કોર્પોરેટર સાયકલ લઈને આવ્યા હતા કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધારે છે તો ઈ લોકો તો ગમે તેલ લઈને આવે તો સાયકલ લઈને આવ્યા તો એની ધરપકડ કરવામાં આવી છે જનરલ બોર્ડમાં આ મુદ્દો ઉઠાવવામાં આવશે હા જનરલ બોર્ડમાં ઈ લોકોને ભરવા જ નથી દેતા જેસ બધાને લઈ ગયા છે સ્પષ્ટપણે જનરલ બોર્ડમાં આ મુદ્દો છે તે કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવશે તેવું સ્પષ્ટપણે કહેવું છે ને અહીં જે વસરામ સાગઠિયા વિરોધ પક્ષના નેતા અહીં પહોંચ્યા છે વસરામભાઈ કોંગ્રેસના કોર્પોરેટરને અટકાવવામાં આવ્યા શું કહેશો આને લઈને આ લોકશાહીનું ખૂન છે ભાજપની સરકાર પાસે કોઈ અપેક્ષા રાખવી લોકશાહીની વાહિયાત છે કારણ કે હંમેશા કાયમી લોકશાહીનું ખૂન કરવામાં જો કોઈનો પહેલો નંબર આવતો તો ભાજપ સરકારનો છે અને રાજકોટમાં એ ઉદાહરણ છે આપ કાયમી જોઈ શકો છો